કહેવાય છે કે વરસાદ વધુ હોય તો ધોવાણ વધુ થાય, પરંતુ વરસાદ પહેલા જ અહીંયા તો ધોવાણ શરૂ થઈ ગયું છે. જોવાનું રહેશે કે આ કોંગ્રેસની જમીન છે તે કેટલી ધોવાય છે, કેટલી ઘસાય છે તે જોવાનું રહેશે. જપનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, રાજકીય વિશેષજ્ઞ. જી જપનભાઈ, વરસાદ પહેલાનું જ આ ધોવાણ છે, હજી તો પૂરેપૂરો વરસ્યો નથી. હા, એટલે વરસાદ કરતા પણ 2019ની લોકસભા ચૂંટણી પહેલાનું આ શરૂ થયું છે ધોવાણ એમ કહી શકાય. કારણ કે કેલ્ક્યુલેશન તો એ જ છે કે હવેનું નેક્સ્ટ ઇલેક્શન છે એ પહેલા જે પેલી 2 દિવસની ચિંતન બેઠક મળી એમાં આ બધા ફાઇનલ નિર્ણયો થઈ ગયા હશે. પછી વિજયભાઈએ તરત બીજા દિવસે વિદેશ જવાનું થયું અને પરત આવ્યા પછી હવે આપણને ખબર પડશે કે એ બેઠકમાં શું શું ફાઇનલી નક્કી થયું અને એક પછી એક આપણને એના અભિનંદન આપવા છે. મેં ડિબેટ જોઈ હતી 9 વાગ્યાની તમારી, લગભગ અઠવાડિયા પહેલા કે 10 દિવસ પહેલા મેં જોઈ હતી, અને એમાં તમે પર્ટિક્યુલરલી ટાઈમ ફ્રેમ સાથે કહેલું કે જુલાઈના પહેલા વીકમાં કુંવરજીભાઈ જવાના છે એવી અમારી પાસે માહિતી છે. એકવાર નહીં 3 વાર કીધું ડિબેટમાં, સંધ્યાએ જ કહેલું, મને બરાબર યાદ છે, મેં ડિબેટ જોઈ હતી. એટલે તમારું આકલન બહુ સાચું પડ્યું, જ્યાં બીજા બધા પશોપેશમાં હતા ત્યાં તો બહુ કન્ફર્મ કહેતા હતા એ જ વખતે. એટલે પહેલાથી નક્કી થઈ ગયું અને મેં હમણાં ગાડીમાં આવતા તમારી ડિબેટ જોઈ મોબાઈલમાં, અને એટલે આ ડિબેટનો આગળનો ભાગ જોયો. અને એમાં જે ચિંતા થતી હતી કે ભાજપમાં ગયા પછી કશું કોંગ્રેસ વાળાઓને મળતું નથી કે થતું નથી, તો આઈ થિંક એ સેન્ટિમેન્ટ સાચો છે અને એ સેન્ટિમેન્ટ હતો. પણ એ સેન્ટિમેન્ટને જોઈને જ કુંવરજીભાઈએ બહુ પાકું કામ કર્યું છે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. એટલે 6 મહિનામાં ચૂંટાઈ આવવું પડશે અને એ પહેલા જ મંત્રી પણ આજે બની જશે. અને જો કેબિનેટ મંત્રી બને, કારણ કે 95 થી છે એટલે બહુ સિનિયર કહેવાય, અને મંત્રીમંડળમાં આપણે જોઈએ કે 2 કડવા 2 લેવા છે, તો 2 ઓબીસી પણ હોઈ શકે. કેબિનેટની વાત કરું છું તો જો કેબિનેટમાં સ્થાન મળે તો એક ઠાકોર છે અને એક કોળી, એટલે ઓબીસીનું પણ પ્રતિનિધિત્વ કડવાને લેવું સમકક્ષ થઈ જશે. તો આઈ થિંક બહુ પાકું કામ કર્યું કુંવરજીભાઈએ, પહેલા મંત્રી બનશે. અને મને લાગે છે કોંગ્રેસમાં એમની સામે ઉમેદવાર કોણ હશે જસદણમાં એ પણ એમણે અત્યારથી જ વિચારી રાખ્યું છે. કારણ કે એમણે જોયું કે વિધાનસભાની ચૂંટણીમાં શું થયું શંકરસિંહ બાપુવાળા ગ્રુપના મોટાભાગના ધારાસભ્યોનું. એટલે એ ચેસમાં જેમ આપણે એક ચાલ ચાલીએ અને આગળ શું થશે એના પરથી આપણે બીજી ચાલ પણ વિચારી રાખીએ. મને લાગે છે કુંવરજીભાઈએ પહેલેથી જ વિચારી જ રાખ્યું હશે કે આ ભાઈ કોંગ્રેસમાં રહેશે અને આ ભાઈને કોંગ્રેસ ચૂંટણી આપશે આ 2-3 જણામાંથી, અને એ 3 જ ઢીલું મૂકશે અને હું જીતી જઈશ. અને આમ પણ તમે જુઓ તો 9-10 હજાર વોટનું કંઈક માર્જિન કુંવરજીભાઈનું હતું 2017 ડિસેમ્બરમાં. એટલે ભારતીય જનતા પક્ષને બાકીના મત તો મળ્યા જ, એટલે જો 10-1 હજાર મત પોતાની પર્સનલ કેપેસિટી પર પણ લાવી શકતા હોય, જે કુંવરજીભાઈ માટે મુશ્કેલ નથી, એનું ધરાતલ એમણે બાંધી જ દીધું છે પાછલા 1-2 મહિનામાં, તો મને લાગે છે કુંવરજીભાઈ જીતી જશે. અને જો કુંવરજીભાઈ જીતી જાય તો એમનો આ દાવ સફળ માનવાનો. જી જી, આ વાત તો કુંવરજીભાઈની થઈ, બીજેપીની સ્ટ્રેટેજી શું આમાં? જો ભાજપની સ્ટ્રેટેજી તો જે 2 દિવસની જે ચિંતન બેઠક થઈ એમાં આખા વિધાનસભા વાર અને એની સ્લાઇડ્સના ફોટા જે ભાજપે રિલીઝ કર્યા હતા પ્રેસ રિલીઝની સાથે, એમાં કયું કેવું સ્લાઇડ શોઈંગ ચાલતું હતું એના ફોટોગ્રાફ્સ પણ હતા. એમાં એક કચ્છનું દેખાતું હતું કે કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ, વિધાનસભા વિસ્તાર વાઇઝ શું ભાજપની સ્થિતિ છે ઐતિહાસિક રીતે, એટલે પાછલા થોડાક ઇલેક્શનમાં. તો એ લોકોએ બેઠકવાર ચિંતન કર્યું છે અને જ્યાં જ્યાં એમને નબળી કડી જણાતી હશે, જેમ કે ઠાકોર વોટ કોઈ વખત ભાજપના થતા જ નથી. નરેન્દ્રભાઈએ બહુ ટ્રાય કર્યો, એક ઠાકોરભાઈને રાજ્યસભા મોકલ્યા, બીજા ઠાકોરભાઈને મેયર બનાવ્યા અમદાવાદમાં, 3-4 પછી ઠાકોર વિકાસ નિગમમાં એમણે પોસ્ટિંગ કર્યા, ઘણું બધું કર્યું, પણ તેમ છતાં એ સમહાઉ એ પૂરો ચંક મળતો નથી. એકાદ 2 જગ્યાએ સફળતા મળી પણ જાય છે. એટલે એવી રીતે કોળીમાં કોન્સોલિડેટ કરશે. હવે સોમાભાઈ પટેલ જે છે, સોમાગાડા પટેલ જે સુરેન્દ્રનગરના, એમને પણ જો લઈ આવે ભાજપ પોતાનામાં તો બહુ સોલિડ એમની ત્યાંની જે આખી કોળી ધરી છે, જે પટેલ પછી બીજા નંબરે ગણાય છે સૌરાષ્ટ્રમાં, ઇટ વિલ બી વેરી બહુ પાવરફુલ થઈ જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે 1 થી વધારે સીટોમાં ફાયદો થશે ને 1 સીટમાં તો ફાયદો થશે. અને તમે જાણો છો કે આ બધું મલ્ટીપલ ફાયદાવાળી ચીજ છે, કારણ કે ભાજપ પાસે 99 ધારાસભ્યો છે, એટલે 7ની જ બહુમતી કહેવાય. અને એના લીધે ચીફ મિનિસ્ટર ને આખું સરકાર એક રીતે વીક પડે છે, બહુ સ્ટ્રોંગ ફ્રન્ટફૂટ પર નથી જઈ શકતા. પણ આનાથી એક સીટ એડ થાય છે અને મને લાગે છે એમનું મિશન 108 હશે.
બીજા પણ પાંચ સાત કોંગ્રેસના ધારાસભ્યો કઈ રીતે એક પછી એક અંકે કરવા અને ભાજપની સ્થિતિ મજબૂત બનાવી વિધાનસભામાં, રેધર દેન બીજા કાસ્ટના બેનિફિટ્સ તો ખરા જ, પણ વિધાનસભામાં પણ મજબૂત બનાવી, ઓક્સિજન પર હોય એવું ચિત્ર ના લાગે, તો દાદાગીરી ના કરી જાય એકલ દોકલ ધારાસભ્યો, એ માટે પણ પ્લસ 7 કે 8 ટાર્ગેટ એમનું લોકસભા ચૂંટણી અથવા એ પછી કે પહેલા સુધીમાં હશે. જી, લગભગ પહેલા જ હોય, કારણ કે 19 પહેલા જો આ બધા સોગઠા ગોઠવાઈ જાય તો એનો ફાયદો 19માં મળી શકે છે. બાબુભાઈ, આ ઓક્સિજન પૂરો કેટલા પાડશે, હજી કેટલા આપની સાથે? જી, હવે હમણાં મિત્રએ કહ્યું કે સંધ્યાબેને અઠવાડિયા પહેલા કહ્યું હતું કે પહેલા વીકમાં કુંવરજીભાઈ બાવળિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જી, તો તમે જ કહી દો ને બેન કે હવે કયા કયા મિત્રો. ના, પણ તમારા માહિતી સાંભળીશું તો વધારે સારું રહેશે, અમને વધારે ગમશે. અમારા સુધી તો સાતના સમાચાર છે, આટલા સુધી હું કહી દઉં, અમારા સુધી સાતના સમાચાર છે. બાબુભાઈ, આગળની ગણતરી આપ આપો. સંધ્યાબેન, કોંગ્રેસ પાર્ટીની આંતરિક જૂથબંધી, આંતરિક લડાઈનો જે ભોગ બનશે, જે કાર્યકર્તાઓને કોંગ્રેસ અન્યાય કરશે, એ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરશે. આજે બેન આ લોકો આવી રહ્યા છે, મોડું થયું છે. આ મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે કોંગ્રેસને વિખી નાખો. મહાત્મા ગાંધીજીએ જયારે કોંગ્રેસને વિસર્જન કરવાની વાત કરી હતી, રાહુલ ગાંધીજી લોકોને પ્રલોભન આપી, તમે તમારી 3-4 ચૂંટણી ભારતીય જનતા પાર્ટી એની વિચારધારા મુજબ ચાલે છે. બેન, શું કરશે પ્રવાહમાં? તમે એક તરફ એવું કહો છો કે પ્રજા રાષ્ટ્રીય પ્રવાહમાં આવવું હોય, નીતિ હતી ખરાબ નીતિ, વાલાજલ્લાની નીતિ નહીં. અને તમે જે પ્રકારે આ ખરીદ પરોશી કોઈ સામેની પાર્ટીમાંથી લોકોને તોડીને પોતાનામાં મંત્રી પદ આપી આ પ્રકારે તમારો સ્કોર કરવાનો ઠેકાણા કરવાનો પ્રયત્ન કરો. 2017ની ચૂંટણીમાં બી તમે 14 ધારાસભ્યો બાપુને અને બધાને તમે લઈ ગયા. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ તમે વિજય મેળવ્યો. તમે એની અંદર બી જુઓ, તમે 9 ધારાસભ્યોને લઈ ગયા હતા. એટલે તમે ફક્ત પ્રજાના મેન્ડેટથી ચૂંટાતા નથી, તમે આ પ્રકારની કૂટનીતિથી ચૂંટાવો. નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, તમારી તાલુકા પંચાયત 28 અને 5 જિલ્લા પંચાયત થોડા દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીની બની, એમાં અમે કઈ લોકોને શું આપ્યું છે? એ લોકોની અંદરોઅંદરની ખટપટના કારણે, કોંગ્રેસની નારાજગીને કારણે, કોંગ્રેસના નેતાઓ જે કોઈને પૂછતા નથી અને નિર્ણય લે છે એની નારાજગી છે, એટલે ભારતીય જનતા પાર્ટી તરફ આવી રહ્યા છે. અમારો એમાં કઈ વાત નથી. એ કોંગ્રેસ એમને સાચવી શકતી નથી, કોંગ્રેસ એમનું સાંભળતી નથી, એમનું હાઈકમાન્ડ સુધી દોડા દોડી કરવા છતાં પૈસા આપો છો. આ માણસની રાજ્યસભામાં કરોડો રૂપિયાની ઓફર કરી હતી, એ દિવસ યાદ છે ખરો? રાજ્યસભામાં અમારા ધારાસભ્યોને 2-5 કરોડ નહીં, 10-10 કરોડ આપવાની વાત સાચી હતી. અને જે ધારાસભ્યો તમારા ત્યાંથી છૂટા પડ્યા ત્યાં એને કબૂલ પણ કરેલું છે. હવે એ તો હવે બોલી શકાય એવું નથી, તમે કબૂલ કરી શકો એમ નથી, પણ વાસ્તવિકતા તો પૈસાનું મોટું રાજકારણ છે. નરેન્દ્રભાઈ, રાજ્યસભામાં બળવો થયો એ કોંગ્રેસના લોકોએ ફોર્મ ભર્યું હતું અહેમદભાઈ પટેલની સામે, ભારતીય જનતા પાર્ટીએ કોઈ ફોર્મ પણ ભર્યું નહોતું. કોંગ્રેસ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટી. સબક લેવાનો હોય, પરંતુ અહીંયા કયા પ્રકારનો સબક લેવાઈ રહ્યો છે તે પણ આપણે જોઈ રહ્યા છે. દિલીપભાઈ, રાજનીતિ આજે છે તે કયા કયા મોડ પર આવીને અટકશે? આ પ્રકારની રાજનીતિ હવે આગળના સમયમાં આજ ચાલુ રહેશે? આજ ચાલુ રહેશે અને બહુ ખરાબ સ્થિતિ હશે. અને આ કઈ જઈને અટકશે હવે તો આપણે વિચારવું પડશે, કારણ કે જે રીતે વાત કરે છે એકબીજાને લાવવાની અને લઈ જવાની, એ તો કોંગ્રેસે પણ આજે એ જ કર્યું. એક ગયા તો તરત ભોળાભાઈને લઈ આવ્યા, જેણે હમણાં તમને 6 મહિના પહેલા તો દગો આપ્યો હતો, એને તમે પાછા લઈ આવો. તમારે શું કરવું છે કઈ ખબર પડતી નથી, એટલે આમાં લોકોએ વિચારવું પડશે. આમાં થયું શું, ટેકનિકલી પહેલા રાજીનામું આપ્યું ને પછી કમલમમાં ગયા, એટલે 6 મહિના પછી ચૂંટણી લડીને ઉભા રહેશે. હવે આપણે ધારી લઈએ કે ભોળાભાઈને સામે ઉભા રાખશે, એટલે 2 પક્ષપલટુઓ સામે આવીને ઉભા રહે તો પ્રજા કરે શું? એટલે પ્રજાની હાલત બહુ ખરાબ થઈ છે આમાં, કે પક્ષપલટુ સામે બહુ ખરાબ ચહેરો જોશે કે પછી પક્ષને જોશે, બંને પક્ષપલટુઓને આપશે તો શું કરવાનું, પ્રજાએ શું કરવાનું? એનો મતલબ એ થયો કે આમાં તમારે અલગ નિયમ કરવો પડે, કે કદાચ તમે આપણે ગ્રામ પંચાયતને છોડી દઈએ તો તાલુકા પંચાયતથી શરૂ કરીને
સંસદ સુધી જીતેલો સભ્ય એકવાર પક્ષ છોડે, કોઈ પણ પક્ષ છોડે, એ 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે. પક્ષ નક્કી કરે કે ના કરે, જે પક્ષમાં જવું એ જાય. હું તો એમ માનું છું કે ઇન્ટરનલ ડેમોક્રેસી રાજકીય પક્ષોમાં હોવી જોઈએ અને ચૂંટાયેલો પ્રતિનિધિ પોતે મુક્ત હોવો જોઈએ એક પક્ષમાંથી બીજા પક્ષમાં. દિલીપભાઈ, લાગે છે કે પાર્ટી આ પ્રકારના હાર, આ પોતાની હાર ભાળી જતી હોય ત્યારે જ આ પ્રકારનું કંઈક થતું હોય છે અને એમાંય પાછા હારવા માટે આ પ્રકારના નિયમો બનાવશે, મોટો સવાલ. પરંતુ અગત્યના સમાચાર આવી રહ્યા છે. કુંવરજી કેસરિયા ધારણ કર્યા છે, કુંવરજી બાવળિયા મંત્રી પદના લેશે શપથ. જી હા, મંત્રી પદના શપથ લેશે. સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પ્રથમ માળે ઓફિસ ફાળવાઈ છે. તો પૂર્વ પ્રધાન શંકર ચૌધરીની ઓફિસ ફાળવાઈ છે. તો અગત્યના સમાચાર આવી રહ્યા છે. જે બાબુભાઈ અત્યારે કહી નતા રહ્યા પરંતુ એ અમે આપને આપી રહ્યા છે સમાચાર. કુંવરજી બાવળિયા મંત્રી પદના શપથ લેશે. 4 કલાકે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પ્રથમ માળે ઓફિસ પણ ફાળવાઈ ગઈ છે. આ સાથે જ પૂર્વ પ્રધાન શંકર ચૌધરીની ઓફિસ તેમને ફાળવાઈ છે. તો ઓફિસના દ્રશ્યો પણ જોઈ લો. સાફ સફાઈ પણ શરૂ થઈ ગઈ છે અને ચમકી રહી છે આ ઓફિસ. હવે આ ચમકારો છે તે ક્યાં સુધી રહેશે, કારણ કે ચોમાસું છે, ભેજ પણ લાગી જતો હોય છે અને ક્યાંક આ ચમકાટ થોડો ધૂંધળો થઈ જતો હોય છે. જોઈશું, અમારા શબ્દો કદાચ સાચા ન ઠરે, કારણ કે રાજકીય ભવિષ્ય હંમેશા ઉજળું રહે તેવા જ અમે પણ આશાઓ રાખી રહ્યા છીએ. કારણ કે જનતાના સવાલ હોય છે અને સબકા સાથ સબકા વિકાસ, જનતા સાથે રહી અને જનતાના કામ કરે તેવી જ આશાઓ અમારી પણ છે. પરંતુ આ દ્રશ્યો જે ઓફિસ ફાળવવામાં આવી છે તેના દ્રશ્યો છે. 3-3 લોકો કામે લાગી ગયા છે ઓફિસને ચમકાવવા માટે, કારણ કે 4 વાગે લગભગ 20 મિનિટ જેટલો સમય આ બાકી રહ્યો છે અને 20 મિનિટ બાદ આ કાર્યાલયમાં એટલે ઓફિસમાં તેઓ પ્રવેશ કરવાના છે. આજે કેબિન ફાળવવામાં આવી છે, ઓફિસ ફાળવવામાં આવી છે, તે કુંવરજી ભાઈને ફાળવવામાં આવશે 4 વાગે. સૌથી પહેલા આ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. મંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે કુંવરજી બાવળિયા, જેમને આ કેબિન એટલે કે આ રૂમ જે છે ઓફિસ તે ફાળવવામાં આવી છે અને અત્યારે ચમકાવવામાં આવી રહી છે આ ઓફિસ. જપનભાઈ, કે કહેશો ઓફિસ વિશે? પહેલા અમારી જે સ્ક્રીન પર આ દેખાઈ રહી છે જે કુંવરજી બાવળિયા થોડા જ ક્ષણો બાદ હવે પ્રવેશ કરશે અહીંયા. એટલે શંકરભાઈ ચૌધરી મિનિસ્ટર ઓફ સ્ટેટ હતા, રાજ્યકક્ષાના મિનિસ્ટર હતા, આઈ થિંક સિનિયર મોસ્ટ રાજ્યકક્ષાના મંત્રી હતા. પહેલા નીચે હતા, પછી રેન્કમાં રાજ્યકક્ષાના મંત્રીમાં સૌથી ઉપર હતા. એટલે આમાં ગોઠવણ છે, એક સ્વર્ણિમ સંકુલનો એક પાર્ટ છે એમાં કેબિનેટ મિનિસ્ટરો માટેની વ્યવસ્થા કરેલી છે અને બીજો પાર્ટ છે એમાં રાજ્યકક્ષાના અને અન્ય મંત્રીઓની વ્યવસ્થા થયેલી છે. પણ પેલો ભાગ ફૂલ છે એટલે તમને ખ્યાલ હશે કે ઈશ્વરભાઈ પરમારને જયારે કેબિન આપવાની હતી, જુનિયર મોસ્ટ કેબિનેટ મિનિસ્ટર છે, ત્યારે અન્ય આપવાની વાત થઈ, કારણ કે આમાં ફૂલ હતો. પણ પછી એક હોલ કટ કરી અને પછી ત્યાં એમને સમાવેલા, એટલે એમ ના લાગે કે આ કેબિનેટ મંત્રી છે તો કેમ ત્યાં બીજા રાજ્યકક્ષામાં એમને એલોટ કર્યા. એનો એક વિવાદ પણ કોઈ કાસ્ટિસ બેઝ પર શરૂ કરેલો, એટલે હોલ કટ કરીને પણ ત્યાં એમની ઓફિસ સમાવડાવેલી. એટલે મને લાગે છે આ ફૂલ છે એટલે બીજે આપી છે સિનિયર મોસ્ટ રાજ્યકક્ષાના મંત્રીની. પણ હવે એ કેબિનેટ મિનિસ્ટર બનશે કે રાજ્યકક્ષાના, એના પરથી બાઉભાઈ કેબિનેટ મિનિસ્ટર રાજ્યકક્ષાના. હવે એટલું તો કહી દો, ઓફિસ તો અમે આપને બતાવી છે, અમારી સ્ક્રીન પર દેખાઈ રહી છે ઓફિસ. મને મને એ બેન હું સ્પષ્ટ રીતે તો નહીં કહી શકું, પણ જે સ્વર્ણિમ સંકુલ 2 માં હોય છે એ મોટા ભાગે રાજ્યકક્ષાના મંત્રીઓ હોય છે. એવી એક વ્યવસ્થા થયેલી છે કે રાજ્યકક્ષાના મંત્રીઓ ત્યાં બેસે છે. હું પરફેક્ટ રીતે કહી શકતો નથી કે કેબિનેટ મંત્રી હશે કે રાજ્યકક્ષાના. પણ એક બેન હમણાં આપે કહ્યું, બેન આપે 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 એવું કહ્યું બેન, સંધ્યાબેન જી જી, કે ચોમાસુ હોય તો ભેજ પણ લાગે. પરંતુ બેન ચોમાસુ એ આપણું જીવન છે. ચોમાસુ હોય, સારું ચોમાસુ હોય, મેઘરાજાની આજે મહેરબાની થઈ રહી છે સમગ્ર ગુજરાતમાં અને એના કારણે હરિયાળી, એના કારણે ખુશાલી આવવાની છે. જી જી, હરિયાળી અને ખુશાલી પ્રધાનો આપણા નેતાઓ આ વીઆઈપી આપેલા અંગ્રેજોનો વારસો લઈને બેઠેલા નેતાઓ એસી ચેમ્બરમાં ફૂલ કરીને બેસે છે અને આ ભેજ ના લાગે એસી ની અંદર, ભેજ દૂર કરવા માટે. પણ લૂણો લાગ્યો છે એ ચોક્કસ કહી શકાય, બંને પક્ષોને આજે આબરૂનો લૂણો બંનેને લાગ્યો છે. ભેજ નથી લાગવાનો એસીમાં બેસીને
24 કલાક એસીમાં જે કામ કરે છે નેતાઓ એ પોતે જનતાથી કપાઈ જાય છે. લૂણો લાગ્યો છે, ભેજ તો નથી લાગવાનો. જી, ભેજ નથી લાગવાનો. કુંવરજી બાવળિયાએ કેસરિયા ધારણ કરી લીધા છે, હવે તેમને શું મળે છે રિટર્ન ગિફ્ટમાં તે જોવાનું રહેશે. પરંતુ જપનભાઈ, બ્રેક પહેલા આપ કંઈ કહેવા ઈચ્છી રહ્યા હતા, આ કેબિન જોઈને આ શું મળશે શું? ના ના, એ કેબિનની વાત તો મેં કરી. હું એમ કહેતો હતો કે દિલીપભાઈએ જે કીધું ને બીજું જે વાત ચાલતી હતી એમાં મારે એડ કરવું હતું કે ટેકનિકલી એમણે મોરલ ગ્રાઉન્ડ એટલું લીધું છે કે એમણે પહેલા રેઝિગ્નેશન આપ્યું છે, કે કાયદાકીય પણ મજબૂરી છે. પણ તમે આમ એથિકલી જુઓ ને તો યુ કેન નોટ એન્ટાયરલી ક્વેશ્ચન હિમ. પૂરેપૂરી રીતે તમે એમની સામે આંગળી ચીંધી શકો એવું નથી, કારણ કે પહેલા પક્ષ છોડી દીધો, વિધાનસભા પદેથી પણ રાજીનામું આપ્યું અને જનતાના દરબારમાં જવાના છે. એટલે આયારામ ગયારામ, એટલે બેઝિકલી પબ્લિકમાંથી ચૂંટાઈને આવવાના છે. એટલે એટલું મોરલ સ્ટેન્ડ, અને એ મજબૂરી પણ છે, પ્યોરલી મોરલ નથી, કારણ કે તો એક એમાં વન થર્ડ જોઈએ એટલે મજબૂરી પણ તમે કહી શકો, પણ મોરલી મને લાગે છે કે પબ્લિક માંથી ચૂંટાઈને આવવાના છે. જપનભાઈ, આમાં મોરલી કોઈ રીતે સપોર્ટ કરી ન શકાય. એક પણ પક્ષ પલટું માણસને મોરલી આપણે એને કરી ન શકાય. જે બી કારણ હોય, એને જે બી કારણ હોય, એને જે બી હોય, પણ એ પબ્લિક માંથી ચૂંટાઈને આવવાના છે. ચૂંટાઈને આવે એટલે પબ્લિક પાસે મજબૂરી છે, પબ્લિક કરે શું, વાત એ છે, પબ્લિક મજબૂરી છે. બાકી આમાં એક પણ મોરલી એ કહી શકે એમ નથી. અને પક્ષ પલટું જ કહેવા પડે, તક સાધુ જ કહેવા પડે, સત્તાના લાલચ પલટો કર્યો એટલે પક્ષ પલટું કહેવા જ પડે, કહેવા જ પડે, તક સાધુ જ કહેવા પડે, સાધુ પણ કહેવા પડે, બિલકુલ. પબ્લિક અલ્ટિમેટલી પબ્લિક માંથી ચૂંટાઈને આવશે. કામ કરવા નથી મળ્યું, તમારે શું કામ કરવાનું હતું? વિપક્ષમાં રહીને, તમારે વિપક્ષમાં રહીને બીજેપી ને ભીષ્મ દેવાનો હતો, એમાં તમને કોંગ્રેસ તમે અંદર કરીને લડ્યા. જસદણ ની પ્રજા નક્કી કરશે ને, કારણ કે શંકરસિંહ વાળા જે કિસ્સા હતા એમાં તો મોટા ભાગના લોકો હાર્યા એમનો એમ વિસ્તારમાં ઉભા રહીને, ચૂંટણી રૂપમાં ઉભા રહીને. એટલે હવે જસદણ માંથી જો પબ્લિક માંથી ચૂંટાઈ આવે તો બેઝિકલી હવે પબ્લિકે નક્કી કરવાનું છે જસદણ ની. જી નરેન્દ્રભાઈ, જસદણ માં તો કમળ ખીલશે, પંજો ક્યાં? એ તો હવે 6 મહિનાની અંદર જ્યારે હવે ચૂંટણી યોજાશે ત્યારે ખ્યાલ આવશે. પણ મને ચોક્કસથી ખ્યાલ છે કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એટલે પ્રજાએ એકવાર એમને કોંગ્રેસમાં સમર્થન આપીને એમને ચૂંટ્યા હતા, એમનું લોકલ વર્ચસ્વ ખરું, પરંતુ મને ચોક્કસ લાગે છે કે એમનો જે દાવ છે ઊંધો પડવાનો છે. અને આ વખતે ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી આમાં પક્ષ પલટું ને પક્ષ જવાથી અત્યારે નહીં, પરંતુ જે પ્રકારે 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીજીએ આ દેશને જે આશા જન્માવીને જે પ્રકારે વોટ લીધા હતા એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે નથી. 4 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે. પ્રજામાં લોકો ખૂબ મોટા પાયે અપેક્ષાઓ હતી, પણ અપેક્ષાઓ નિષ્ફળ નીવડી છે અને ખૂબ મોટી એન્ટી ઇન્કમ્બન્સી. હવે પછીની ચૂંટણીઓમાં આપ જોઈ શકશો કે ભારતીય જનતા પાર્ટીનો રકાસ થશે એ સ્પષ્ટ જણાય છે. ઇવન તો 2019ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતવા માટેના હવાતિયા છે, જેના કારણે કોંગ્રેસને જે કોંગ્રેસના નેતાઓને અને કોંગ્રેસ વિશે અને કોંગ્રેસના પરિવાર વિશે જે ગાળો ભાંડતા, ખરાબ બોલતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે પક્ષ કોંગ્રેસના નેતાઓને લેતા અચકાતા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીનો ચહેરો સમગ્ર ગુજરાતની ભારતીય જનતા પાર્ટી હંમેશા સાચી અને સારી વાતો કરતી આવે છે, પરંતુ વાસ્તવિક નરેન્દ્રભાઈ હું એકને આપને વાત કહેવા માંગુ છું. નરેન્દ્રભાઈ મોદી, અમારા નરેન્દ્રભાઈ, તમારું નામ પણ નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ મોદી 4 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન છે, ઈમાનદાર વડાપ્રધાન છે. એક પણ આંગળી તમારી કોંગ્રેસ કે આ કોઈ પણ ચીંધી શક્યું નથી. ઈમાનદાર શાસન 4 મહિના તમારી સ્ટ્રેટેજી થી આ દેશને લઈ જશો. નરેન્દ્રભાઈ તમે વાત કરો, કઈ બાબતે પ્રામાણિકતા ની વાત? નરેન્દ્રભાઈ તમારા ત્યાં ભ્રષ્ટાચાર ફૂલે ફાલેલો છે, ડાયરેક્ટ તમે લેતા જ નથી. નરેન્દ્રભાઈ સોનિયા, નરેન્દ્રભાઈ નોટબંદી, નરેન્દ્રભાઈ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ ની અડધી સરકાર જેલમાં હતી, તમારી જેલમાં હતી, સરકાર જેલમાં હતી, 7 કરોડ રૂપિયા મૂક્યા આવ્યા. તમારી સરકારમાં એક પણ કામ સારું થયું હોય એ બતાવો. એ તમારા પ્રામાણિકતાની વાતો કરો છો, આખો દેશ બરબાદ થઈ ગયો.
પેટ્રોલ ડીઝલ ના ભાવ માં તમે જે ગુજરાત ની અને દેશ ની પ્રજા ને જે લૂંટી રહ્યા છો, ઈમાનદાર સરકાર છે, વાસ્તવિકતા છે. ડંકાને ચોટ ઉપર, કરોડથી ઉપર ડંકાને ચોટ ઉપર અમે કહીએ છીએ, ટેક્સ માંથી નરેન્દ્રભાઈ કાળું નાણું એક રૂપિયા નું તમે નથી લાવ્યા. તમે કયા અધર ખેડૂતોની દુર્દશા કે નરેન્દ્રભાઈ, રોજગારી નું ઠેકાણું નથી. આ ઈમાનદાર સરકાર છે, ઈમાનદાર ખોટા પાડવાના. હિન્દુ મુસ્લિમ ની રાજનીતિ, તમે ફક્ત હિન્દુ ઈમાનદાર સરકાર છે ને, ઈમાનદારી પૂર્વક કામ કરી રહી છે. કોંગ્રેસ ના ધારાસભ્યો બીજેપી માં જોડાઈ રહ્યા છે, આ ઈમાનદારી છે. પરંતુ થોડી વાત ચૂંટણી ની પણ કરી લે, સમય ઓછો છે. ઠીક છે બાબુભાઈ, એક મિનિટ એક મિનિટ. જો ચૂંટણી ની વાત આવે, છ મહિના માં ચૂંટણી કોઈ દુનિયા દેખતી નથી. હા, આપણો દેશ બરબાદ થઈ રહ્યો છે, કોઈ દુનિયા દેખતી નથી. ઓકે જપનભાઈ, તો પછી આગળ લોકસભા ચૂંટણી પણ આવી રહી છે, શું બે ચૂંટણીઓ સાથે થઈ શકે આવનારા સમયમાં? બેન સાંભળો બાબુભાઈ, એક મિનિટ. સંધ્યાબેન, હા સંધ્યાબેન સાંભળો. જી બાબુભાઈ. સંધ્યાબેન જી, સંધ્યાબેન હું છે ને એ જસદણ કુંવરજીભાઈ બાવળિયાનો મત વિસ્તાર છે ને, એનાથી 10 કિલોમીટર દૂર રહું છું. મારું વતન ગઢડા સ્વામીના છે, ગઢડા સ્વામીના. કુંવરજીભાઈ ની કાર્ય પદ્ધતિ હું સારી રીતે જાણું છું. એ 20 વર્ષથી મારા મિત્ર છે. આ નરેન્દ્રભાઈ એમને નહીં મળ્યા હોય ને એટલી વાર હું એમને મળેલો છું. મારા મિત્ર છે, એ પાયાના કાર્યકર્તા છે. એને જીતવામાં કોઈ જ સવાલ નથી. જસદણમાં ભારતીય જનતા પાર્ટી નું કમળ ખીલશે, ખીલશે અને ખીલશે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી બેન. જી જી, તો કમળ ખીલશે, ઠીક છે જપનભાઈ. હા, એટલે જસદણ કમળ નહીં ખીલે, કુંવરજી બાવળિયા ખીલશે. અચ્છા, હજી વિશ્વાસ છે, એટલે ખીલશે, જીતશે એમ કીધું. હા જીતશે. હા, એ નરેન્દ્રભાઈ, તમે જાતે જ એવું કહી રહ્યા છો કે કુંવરજીભાઈ કશું છે જ નહીં. નરેન્દ્રભાઈ, મારું કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી કશું છે જ નહીં ત્યાં. એ નરેન્દ્રભાઈ, હવે તમે ભાજપમાં ગયા એટલે તમે કહો છો કે કમળ ખીલશે. તમે આ રીતે જ ભારત દેશમાં કમળ ખીલશે, બીજાના ઉપર નુકસાન કરી, બીજા લોકોને ખરીદ પરોસી, તમે આ પ્રકારના નેતાઓને લઈ જઈને તમારું કમળ મોટું કર્યું છે. અને તમારું પ્લાનિંગ 2019માં જ છે. 2017માં તમે શંકરસિંહ વાઘેલા અને 14 જણને લઈ ગયા હતા. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ તમે 7-8 ધારાસભ્યો. એ વિચારવાનું છે, 19 નજીક છે. ક્લાસ કમેન્ટ જપનભાઈ, ચૂંટણીને લઈને. હા, ચૂંટણીને લઈને ક્લાસ કમેન્ટ. તમે સાચો ને ભાઈ, અનેક વખત જીતી ચુક્યા છે. જસદણ ની સીટ ની વાત કરો તો એક પણ જનરલ ઇલેક્શન માં ભાજપ ત્યાં જીત્યું નથી હજી સુધી. એક બાય ઇલેક્શન માં ભરતભાઈ બોગરા જીતી ગયા હતા. તો આ જીત કોની હશે? કુંવરજીભાઈ ના દીકરી સામે જીતી ગયા હતા. જીત હું માનું છું, જસદણ માં જો કુંવરજીભાઈ જીતી જાય ફરીથી તો એ કુંવરજીભાઈની જીત કહેવાય. માર્જિન જોઈને ખબર પડશે કે આમાં ભાજપની જીત છે કે કુંવરજીભાઈની જીત છે. પાતળા માર્જિનથી જીતે તો કુંવરજીભાઈની જીત છે. જંગી માર્જિનથી જીતે, જે અગાઉ કુંવરજીભાઈ ના જીત્યા હોય એવા માર્જિનથી, તો કારણ કે ભારતીય જનતા પક્ષ અને કુંવરજીભાઈ બંનેની જીત છે. જી, તો ચેલેન્જ હવે બંને તરફ છે. બીજેપી પર પણ ચેલેન્જ છે અને કોંગ્રેસ માટે પણ આ ચેલેન્જ છે. જસદણ હવે કોનું થશે તે જોવાનું રહેશે. પરંતુ મોટો સવાલ એ છે કે આખરે કુંવરજીભાઈને રિટર્ન ગિફ્ટમાં શું મળે છે? આપ જોડાયેલા રહેશો, થોડી ક્ષણોમાં અમે બતાવીશું. અત્યારે ચર્ચામાં આટલું જ. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.